छोर रांदे हेलाओ काले लगन थे मारा जोर थी तो बोलो आलू पूरी काले थे लगन अने पहली एंट्री आया लाला भाई बोलो आओ आया आवे जो सूरती लोको એટલે ओ सॉरी सोटलो वाली ने मने लाई ग्यू बेन छे लाला भाई लोचो લઈને આવો ओ गटनी आ मेहमान गति કહેવાય જોરદાર તાળી થઈ જાય મારી માસી ના હમ ખાઈને કહું છું ભાઈ મેં મંગાયો તો તારી બેન નતો મંગાયો જોજે આમાં પાછો લોચો નથી ને પહેલા તું ખા અરે ખા કદાચ બેભાન જો તો ખાતો કેમ નથી યાર હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ગતો જેટલા પણ શોપી બ્લોગ જોવે છે સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ सो हेलो दोस्तों स्वागत है आपका हमारे यूट्यूब चैनल शॉपी ब्लॉग्स के अंदर। तो आज हम जा रहे हैं रांदेर के अंदर एंड वहां पर मिलने वाले हैं आप सबके प्यारे खजूर भाई से। तो वीडियो है पूरा देखिएगा, सो लेट्स गेट स्टार्टेड। પહેલા આપણી સભ્યતા નહીં ભૂલીને પ્રકાશભાઈ અને એમના ભાઈ સુનિલભાઈના વાઇફના હસ્તે તિલક કરીને એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ફરી એકવાર પ્લીઝ આપ સૌની તાળીઓ અને જુસ્સો વધારે રાખજો। કેમ છો રાંદે? હેલાઓ કાલે લગન થયા મારા જોરથી તો બોલો ભાઈ। સુરતમાં તમે ગમે ત્યાં જાઓ પણ રાંદેર જેવા ચોખ્ખા માણસો તમને ક્યાંય નહીં જોવા મળે। નાઈ ધોઈને આવેલા ફ્રેશ લોકો એટલે રાંદેર વાળાઓ વાલાઓ। લાલાભાઈ આવો, લાલાભાઈ માઇક લઈને આવો, રાંદેર વિશે ઘણી વાત કરવાની છે મારે, કરું ને? ફરસાણ ને બધું હું મળે યાર રાંદેરમાં હું નથી। આલુ પૂરી ઓ લાવજા, પણ તમે લેવા મારી હતું? હાલો ખોટું હું બોલો હવે, પણ આજે આજે આપણે ખાસ સરસ મજાનો મોકો ડ્રીમ મેન ફેશન અમારા સંજયભાઈ અંકુરભાઈ અને ખાસ આજે અમારા પ્રકાશભાઈ લાલવાણી અને અમારા સુનિલભાઈ લાલવાણી એમની સમસ્ત ટીમ। આમ તો લાલવાણી વારે મારો સંબંધ બહુ જૂનો છે, સિંધી આવે ને, અને તમે જેટલા પણ સિંધીઓને જોશો બધા કે સિંધીઓ બિઝનેસમાં બહુ આગળ, ધંધામાં બહુ આગળ, પણ સિંધીઓની એક બીજી વતન ડેફિનેશન છે મારી પાસે, એટલા ફ્રેશ લાગતા હોય, કપડાં જબરદસ્ત, સોનું એટલું જબરદસ્ત પહેરે, એટલે આમ આપને લાગે કદાચ સિંધી અઠવાડિયું નાય નહીં અને નાયા વગર આવી જાય તો નાયેલા જ લાગે, ખોટું કે આચું? હા તમે તો નાવ છો, પણ આ સિંધીઓની ડેફિનેશન, એટલા મજાના માણસો સિંધીઓ। અને આજે આપણે પાછા ખાસ સુરતમાં કાલે થયા લગન અને પહેલી એન્ટ્રી આયા, એટલે કઈ કેવું જ ન પડે। લાલાભાઈ બોલો આવો અહીંયા આવે ગયો, આ જે ડ્રીમ મેન ફેશન માં આપણે આવ્યા, યસ, કપડા, યસ, લોકેશન, ઓહો, આમ જો ટીંગાઈ ગયા, જો બધા બધા કાચમાં પૂતળા ઉભા એમ લાગે છે, તો હજે સાચાય છે, પણ લગ્ન ની કોઈ પણ જાત ની ખરીદી કરવી હોય તો ક્યાં આવવાનું? ડ્રીમ મેન ફેશન, હેલાવ જોર થી બોલો, ક્યાં? ડ્રીમ મેન ફેશન। વાહ ભાઈ વાહ, સુરતી લોકો એટલે
मगज मा के जीवन मा खूब आगळ आवाना सपना धरावता होय भाई सूरत वाला खोटू के नही। અને આજે આપણે આવ્યા છીએ, હજી તો ડિસ્કા ગરબા બધી વસ્તુ ઘણા લોકોને એવી કમ્પ્લેન્ટ હતી કે ભાઈ તમે ખજુરભાઈ લગ્નમાં બોલાવ્યા નહીં, આજે અહીંયા જ આ સ્ટેજ પર ગરબા રમવાના છે। આ જો આ બેન માથે ખુરશી લઈને કેમ જાય, ઓહો ભાઈ છે, ઓહો સોરી શોટલો વાળીને મને લાગ્યું બેન છે, સોરી હો મારા વાલા। લાલાભાઈ શું કહેશો, આજે આ રાંદેરમાં આપણે આવ્યા, આપને ઘણા બધા અનુભવ રાંદેરમાં છે, બહુ જૂનો ઇતિહાસ છે રાંદેરનો, આલુપુરી યસ, સરસ મજાના બ્રિજ યસ, સરસ મજાના મંદિરો યસ, અને તમને બધાને ખબર ન હોય તો કહી દઉં કે શ્રદ્ધાથી ભરપૂર કોઈ નગરી હોય તો એ રાંદેર નિયો વાલા જોરદાર તાળી થઈ જાય। ખાવા પીવાની વાત કરી પણ મેન વાત એ છે કે મંદિરોની નગરી કહેવાય રાંદેરને, અને તમે બધા જો આજુબાજુમાં રહેતા હો ને તો તમે બધા ખરેખર ભાગ્યશાળી છો કે તમે બધા રાંદેરમાં રહો છો। આ નાનો મોટો ટ્રાફિક ની સમસ્યા છે ઈ તો રહે જ ભાઈ, આપણે સુરતી તો પછી મજા આવે ટ્રાફિક માં નહીં, ટ્રાફિક ની સમસ્યા છે ને રાંદેર માં, પણ મુંજાતા ની હું બેઠો છું, આવનારા ટાઈમ માં લાલાભાઈ બ્રિજ બનાવવાનું ચાલુ કરી બનાવી દે એક મિનિટ, લાલાભાઈ આ લોચો લઈને આવો, મારી હાટું લઈને આવો, બા સમજ્યા બેઠો નથી કર્યો ને, આવજો આવજો ભાઈ ભાઈ આવજો, બાઉન્સર આવજો આવજો ભાઈ, નાના છોકરા ના દિલ નો તોડાય, હા બાઉન્સર બા ધક્કા બહુ મારે બધાને, શું નામ છે, શું અલા મારા માટે લેવો, ઓહો કાંઈ ઘટની, આ મહેમાન ગતિ કહેવાય, જોરદાર તાળી થઈ જાય, મારી માસી ના હમ ખાઈ ને કહું છું ભાઈ, મેં મંગાવ્યો તો તારી બેન નતો મંગાવ્યો, પણ આ લઈને આવો ભાઈ, આ ભાવ છે સુરત વાળાનો, થોડોક લોચો ખાઈ લો લાલાભાઈ, એપી લઈને ખવડાવો, જોજે આમાં પાછો લોચો નથી ને, કેવું પડે આ તો, બે સમજી તું ખા પેલા, ભલા તું ઉપડી જા, હા પેલા તું ખા, હા બે મિનિટ ઉભેરો, કદાચ જો બેફામ થઈ ગયો, ખા ખા લાલાભાઈ ઓકે લાગે, તું પેલા ખા, પેલા તું ખા, અરે ખા કદાચ બેફામ જો તો, ખાતો કેમ નથી યાર, લાલાભાઈ વાંધો નહીં આવે, હવે ખાઓ, કઈ ઉતેરું ઉતેરું નથી ને, જોજે હમણાં લગ્ન થયા સીધા ઉપડી ગયા, ક્યાં જવું, અને બેન કોણ છે, ઓહો હો લાલાભાઈ જોરદાર લોચો ક્યાં મળે છે ભાઈ, જલારામ મળે, કઈ આપ્યું નથી ભાઈ, ભાઈ ડ્રીમ મેન લોચો ચાલુ કરો, અહીંયા જોરદાર તાળી થઈ જાય માટે, વાહ હેલ્મેટ પહેરજો તમે, કેમ કે આ વાહે તમારી ઘરવાળી છે, વાતું કરાવતી જાય, આગળ ક્યાંક ભટકાઈ જાઓ તમે, કેવું પડે ગુજરાત ની અંદર જે જે લોકો પોતાની ઘરવાળી ને પાછળ બેહાડીને જાય છે રસ્તામાં, એવા તમામ લોકોને કહી દઉં છું કે ઘરવાળી તમને વાતું કરાવતી જાય, આજે આમ ગયા તા માસી, આમ કીધું, ઓલું કીધું, ફલાણું, એમાં તમે ક્યાંક ભટકાઈ જાઓ, એટલે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખો, ખોટું નહીં સાચું ને, એટલે આજે આપણે બધા રાંદેરની નગરીમાં આવીને એક વચન લેશું કે સુરતની ધરતીમાં, ગુજરાતની ધરતીમાં આપણે બધા શું પહેરવાનો આગ્રહ રાખશું, જોરથી બોલો, ઓહો હો લાલાભાઈ સરસ મજાનું આજે એક મેસેજ દેવાઈ ગયો, યસ આપણે બે લઈ લેવાના છો, સોએ સો ટકા, કાલથી પાછો ઘર બનાવવાની શરૂઆત કરું છું, કાલે લગ્ન થયા ને પરમ દિવસથી કામે ચડી જવાનું છે, એટલે ગુજરાતમાં અત્યાર સુધીમાં 266 ઘર બનાવ્યા છે, અને આ જે પ્રેમ લોકો આપે છે એનું કારણ શું છે ખબર છે તમને, કદાચ ન ખબર હોય તો કહી દઉં કે તમે અને હું લાગણીથી જોડાઈ ગયા છીએ, તમને બધાને ખબર છે કે આ વ્યક્તિ, અને જેને ન ખબર હોય એને કહી દઉં છું કે જેના જેના ઘર બનાવું છું, પહેલો દિવસ, બીજો દિવસ, પાંચમો દિવસ, સાત દિવસમાં ઘર બનાવું છું, તંબુ નાખીને ત્યાં રહું છું, ક્યાંય હોટલમાં રહેતો નથી વાલાઓ, એટલે જ્યાં સુધી સાત દિવસમાં જે વ્યક્તિનું ઘર બનાવું છું, ઘર બનીને ઘરની પૂજા નો થઈ જાય, વ્યક્તિ ઘરની અંદર પ્રવેશ નો કરી લે ત્યાં સુધી ન્યાત પડ્યો રહું છું, એટલે ગુજરાતીઓ પ્રેમ કરે છે, આ એવું નથી કે કલાકાર છું, કોમેડી કરાવું છું, એક્ટર છું, ગીત ગાઉં છું, એટલે જે લોકો આ પ્રેમ આપે છે એ નથી,
તમને ખબર છે કે આ વ્યક્તિ જે કમાય છે એના 95% ગરીબો પાછળ વાપરે છે એ છે ખજૂરભાઈ. એટલે ભેગું કરવાનું થતું જ નથી.